જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ એડી ન્યૂઝની અંદર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલ ઉપર તમે વિડીયો જોતા હશો. લાસ્ટ વિડીયો મેં અન્વય રીતિનો બનાવેલો છે. તમે એ વિડીયો જોઈ અને આ વિડીયો તરફ આવશો તો વધુ ખ્યાલ આવશે. આજે આપણે ધોરણ 12 પાછું પ્રકરણ વ્યાપ્તિકરણ અને અન્વેષણ રીતિઓ, તેમાં વ્યતિરેક રીતિ, એનું સૂત્ર, શરતો, દ્રષ્ટાંત અને પ્રાતિક રજૂઆત, જેની સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. આગળના વિડીયોની અંદર પણ મેં તમને કીધું હતું કે આ 5 રીતિઓ છે, અન્વય, વ્યતિરેક, અન્વય વ્યતિરેક, અવશેષ અને સહપરિવર્તન, ખૂબ જ મહત્ત્વની છે. ફરજિયાત 5માંથી 1 રીતિ પરીક્ષાની અંદર પૂછાય છે, તો 5-5 તૈયાર કરી દેવાની. 5 વાગનો પ્રશ્ન વિભાગ એની અંદર પ્રશ્ન પૂછાય છે. જોઈએ આપણે અન્વય રીતિ, એની સમજૂતી. તો પહેલે અન્વય રીતિ, સૂત્ર, શરતો, દ્રષ્ટાંત, પ્રાતિક રજૂઆત, એમાં સૂત્ર જોઈએ આપણે. તો સૂત્રની અંદર જોઈએ તો અન્વેષણ હેઠળની ઘટના બની હોય તેવું ઉદાહરણ. જો ખાસ અન્વેષણ હેઠળની ઘટના બની હોય તેવું ઉદાહરણ લેવાનું છે અને ઘટના બની ન હોય તેવા ઉદાહરણ, 2 ઉદાહરણ લેવાના છે. આ વ્યતિરેક રીતિની અંદર 2 ઉદાહરણ લેવાના છે. 1, ઘટના બની હોય તેવું અને ઘટના બની ન હોય તેવું. આ 2 ઉદાહરણની શું કરવાની છે? 2 ઉદાહરણની સરખામણી કરતા 1 ઉદાહરણ એવું લેવાનું છે કે ઘટના બની હોય અને 1 ઉદાહરણ એવું લેવાનું છે ઘટના બની ન હોય. જેની સરખામણી કરતા ફક્ત 1 સંયોગ શું જોવા મળે? 1 સંયોગમાં શું જોવા મળે? તફાવત જોવા મળે. 1 જ સંયોગમાં તફાવત જોવા મળે અને આ સંયોગ ઘટના બની હોય ત્યારે એ સંયોગ શું હોય? હાજર હોય. ઘટના બને છે એ સમયે સંયોગ હાજર છે અને ઘટના બનતી ન હતી એ સમયે એ સંયોગ શું છે? ગેરહાજર હોય. તો તે સંયોગ ઘટનાનું પરિણામ કે કારણ કે કારણોનો અનિવાર્યપણે આવશ્યક એવો એક ભાગ ગણાય છે. જો ફરીથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે વ્યતિરેક રીતિની અંદર શું કરવાનું છે? ઘટના બની હોય તેવું એક ઉદાહરણ, અન્વેષણ હેઠળની ઘટના બની હોય તેવું ઉદાહરણ અને ઘટના બની ન હોય તેવા ઉદાહરણની સરખામણી કરવાની છે. શું કરવાનું છે? સરખામણી. કેવા ઉદાહરણની? 1 ઉદાહરણ એવું છે કે ઘટના બને છે અને 1 ઉદાહરણ એવું છે ઘટના બનતી ન હતી, એની સરખામણી કરવા કરતાં 1 જ સંયોગમાં શું જોવા મળશે? તફાવત. 1 જ સંયોગમાં તફાવત જોવા મળે અને આ સંયોગ, જે સંયોગમાં તફાવત જોવા મળે છે એટલે ઘટના બનતી હોય અને ઘટના બનતી ન હોય એમાં જે તફાવત જોવા મળે છે, આ સંયોગ ઘટના બને છે, ઘટના બનતી હોય તેવા ઉદાહરણમાં શું હોય છે? એ સંયોગ હાજર હોય છે અને ઘટના બનતી ન હતી તેવા ઉદાહરણમાં એ સંયોગ શું છે? ગેરહાજર હોય. તો તે સંયોગ ઘટનાનું પરિણામ કે કારણ કે કારણનો અનિવાર્યપણે આવશ્યક એક ભાગ ગણાશે. એટલે ઘટના બનતી હોય તેવું ઉદાહરણ, ઘટના બનતી ન હોય તેવા ઉદાહરણની સરખામણી કરવાની, જેમાં ઘટના બનતી હોય એ સમયે સંયોગ હાજર હોય અને જે ઘટના બનતી ન હોય એ સમયે સંયોગ શું હોય? ગેરહાજર હોય. તો આમ હાજર અને ગેરહાજર રહેલો જે સંયોગ છે એ ઘટનાનું પરિણામ કે કારણનો અનિવાર્યપણે આવશ્યક એક એવો ભાગ ગણાય છે. આ સૂત્ર છે અને જે શરતો છે એ સૂત્રની અંદર જો સૂત્ર આવડી ગયું તો આપણને શરતો પણ આવડી જશે. તો શરત પહેલી છે કે અન્વેષણ હેઠળની ઘટનાના ઓછામાં ઓછા 2 ઉદાહરણ નિરીક્ષણ થયેલું હોવું જોઈએ. એટલે કે 2 ઉદાહરણ જો આમાં એ કીધું છે ને આપણને, ઘટના બનતી હોય એવું, ઘટના બનતી ન હોય, 2 ઉદાહરણનું નિરીક્ષણ થયેલું હોવું જોઈએ. કયા કયા ઉદાહરણ? ઘટના બનતી હોય તેવી અને ઘટના બનતી ન હોય તેવું. આ પહેલી શરત છે કે અન્વેષણ હેઠળની ઘટનાના ઓછામાં ઓછા 2 ઉદાહરણ નિરીક્ષણ થયેલું હોવું જોઈએ. એક, ઘટના બનતી હોય તેવું અને બીજું, ઘટના બનતી ન હોય તેવું. બીજી શરત છે બંને ઉદાહરણમાં 1 સંયોગ શું હોવો જોઈએ? તફાવત. આપણે આગળ જોયું અન્વયમાં શું હોવું જોઈએ? 1 સંયોગની સમાનતા હોવી જોઈએ, જ્યારે એનાથી વિરુદ્ધમાં છે અહીંયા આગળ 1 જ સંયોગમાં તફાવત હોવો જોઈએ. જ્યારે અન્વયમાં 1 સંયોગની સમાનતા હોવી જોઈએ, જ્યારે એમાં આનાથી વિરુદ્ધ છે અહીંયા કે 1 જ સંયોગનો તફાવત હોવો જોઈએ. તો અહીંયા આગળ 1 જ સંયોગનો તફાવત હોવો જોઈએ.
ત્રીજી શરત છે, બંને ઉદાહરણમાં જે સંયોગને લઈને લગતો તફાવત હોય તે સંયોગ ઘટના બનતી હોય એ સમયે શું હોય, ઘટના બનતી હોય એ સમયે એ સંયોગ શું હોય છે, હાજર, અને ઘટના બનતી ન હોય એ સમયે એ સંયોગ શું હોય, ગેરહાજર હોવો જોઈએ. ખાસ ત્રીજી શરત જો વિદ્યાર્થી મિત્રો, કે ઉદાહરણમાં, બંને ઉદાહરણમાં જે સંયોગને લઈને તફાવત, એટલે કે એ સંયોગ એવો છે કે જે જોવા મળે છે બંનેમાં તફાવત જોવા મળે છે, તો એ સંયોગ ઘટના બનતી હોય એ સમયે શું હોય, હાજર, અને ઘટના બનતી ન હોય એ સમયે શું હોય, ગેરહાજર. તો આ થઈ એની શરતો છે. હવે આગળ જોઈએ, આપણે સૂત્ર જોયું, શરતો જોયું, હવે એનું દ્રષ્ટાંત જોઈએ, ઉદાહરણ. તો ઉદાહરણની અંદર આપણે બે ઉદાહરણ જોવાના છે, ઘટના બનતી હોય તેવું અને ઘટના બનતી ન હોય તેવું. આ બે ઉદાહરણમાં આપણે જોઈએ તો ફુગ્ગા હવામાં ઉડે છે. એક ઉદાહરણ એવું છે કે ફુગ્ગો હવામાં ઉડે છે, અને બીજું ઉદાહરણ એવું છે કે ફુગ્ગો હવામાં ઉડતો નથી. આ બે ઉદાહરણ નિરીક્ષણ કરવું પડશે. એક ઉદાહરણમાં ફુગ્ગો હવામાં ઉડે છે, જ્યારે બીજા ઉદાહરણમાં ફુગ્ગો હવામાં ઉડતો નથી. એટલે કે આ ઘટના બને છે, ફુગ્ગો હવામાં ઉડવું એ ઘટના બનતી હોય, અને ફુગ્ગો હવામાં ઉડતો નથી તો આ ઘટના બનતી નથી. એટલે કે એક ઘટના બનતી હોય એ છે ને ઘટના બનતી નથી. બે ઉદાહરણો જોઈએ, વિધાયક ઉદાહરણ અને નિષેધક ઉદાહરણ. ફુગ્ગો હવામાં ઉડે છે અને ફુગ્ગો હવામાં ઉડતો નથી. જો પહેલા નંબરનો સંયોગ છે ફુગ્ગામાં ગેસ છે, અને આમાં બીજા ઉદાહરણ જે નિષેધક ઉદાહરણ છે જે ઘટના બનતી નથી, એમાં ફુગ્ગામાં ગેસ નથી. એટલે ફુગ્ગો હવામાં ઉડવું, તો પહેલા નંબરનો સંયોગ અહીંયા શું છે, હવામાં ઉડે છે ફુગ્ગો, તો આ સંયોગ શું છે, હાજર છે, ગેસની હાજરી છે. જ્યારે ફુગ્ગો હવામાં ઉડતો નથી તો આ ઉદાહરણ શું છે, એ ઘટના બનતી નથી, ઘટના બનતી નથી એવું ઉદાહરણ છે. તો એમાં ગેસ નથી, એ ગેસની ગેરહાજરી હોય તો એ ઘટના બનતી નથી, જ્યારે ગેસની હાજરી છે તો એ ઘટના બને છે. તો આ વિધાયક ઉદાહરણ છે ને આ નિષેધક ઉદાહરણ. પહેલાનો પહેલો સંયોગ છે એ બંને ઉદાહરણમાં જોઈએ તો એક સંયોગ જે ઘટના બને છે એ સમયે આ સંયોગ હાજર છે, જ્યારે ઘટના બનતી નથી એ સમયે એ સંયોગ શું છે, ગેરહાજરી છે. એટલે કે ઘટના બને છે એમાં ગેસની હાજરી છે, અને ઘટના બનતી નથી એટલે કે ફુગ્ગો ઉડતો નથી તો ગેરહાજર શું છે, ગેસ છે. તો પહેલા નંબરનો સંયોગ કેવો છે, બંને ઉદાહરણમાં શું છે, જુદો છે. તો આપણે આગળ જોયું, આપણે જો બંને ઉદાહરણમાં નિરીક્ષણ થયેલું છે, બંને ઉદાહરણમાં એક જ સંયોગમાં શું હોવો જોઈએ, તફાવત હોવો જોઈએ. તો જો એક સંયોગ એવો છે કે જો અહીંયા આગળ શું છે, તફાવત છે, ઘટના બને છે તેવા ઉદાહરણની અંદર ગેસ છે, ઘટના બનતી નથી એમાં ગેસ નથી. બીજા સંયોગો જોઈએ તો ફુગ્ગો રબરનો છે, જે ઘટના બને છે એમાં પણ ફુગ્ગો રબરનો હતો, જ્યારે ઘટના બનતી નથી એમાં પણ ફુગ્ગો કેવો છે, રબરનો છે. ઘટના બને છે એમાં ફુગ્ગામાં પાણી નથી, ઘટના નથી બનતી એમાં પણ પાણી નથી. ચોથો સંયોગ, ઘટના બને છે એમાં ફુગ્ગો ચોસ રીતે બંધાયેલો છે, આમાં ચોસ રીતે ફુગ્ગો છે બંધાયેલો છે, જ્યારે ઘટના બનતી ન હતી એમાં પણ ફુગ્ગો બંધાયેલો છે. તો આ ત્રણ સંયોગો શું છે, સમાન છે. બીજો ત્રીજો અને ચોથો સંયોગ બંને ઉદાહરણ, ઘટના બને તેવા ઉદાહરણમાં અને ઘટના બનતી ન હોય તેવા ઉદાહરણમાં ત્રણેય સંયોગો જુદા છે, ફક્ત એક જ સંયોગ શું છે, તફાવત. તો જે સંયોગ ઘટના બને છે એમાં હાજર છે એટલે કે ગેસ છે, અને ઘટના બનતી નથી એમાં શું છે, ગેરહાજર. તો એ સંયોગ ઘટનાનું કારણ ગણાશે. ફુગ્ગો હવામાં ઉડે છે અને ફુગ્ગો હવામાં ઉડતો નથી, તો ફુગ્ગો હવામાં ઉડવા પાછળનું કારણ શું થશે, તો ફુગ્ગામાં ગેસ છે. તો પહેલા નંબરનો સંયોગ એ ઘટનામાં એ હાજર, અને બીજી ઘટનામાં એ ગેરહાજર છે, એટલે કે વિધાયક ઉદાહરણની અંદર હાજર અને નિષેધક ઉદાહરણની અંદર ગેરહાજર છે. તો ફુગ્ગો હવામાં ઉડે છે એના પાછળનું કારણ આપણે ગેસને ગણાવી શકીએ. જો રબરને ગણાવીએ તો રબર આ ઉડે છે તોય રબર છે, રબરનો છે અને આ ઉડતો નથી તો પણ રબરનો છે. તો બીજા સંયોગો કારણ ગણાવી શકાશે નહીં. તો ઉપરના ઉદાહરણમાં આપણે નિરીક્ષણ કરતાં એ સ્પષ્ટ થાય છે કે બંને ઉદાહરણમાં ફુગ્ગામાં ગેસ હોવાની બાબત એકમાત્ર સંયોગમાં તફાવત છે, જ્યારે બાકીના સંયોગો સમાન છે. તેથી ફુગ્ગાને હવામાં ઉડવાનું કારણ એ તેમાં ભરવામાં આવેલ શું છે, ગેસ છે. છેલ્લો વિભાગ આપણે ડી જોઈ લઈએ, પ્રાતિક રજૂઆત. પ્રાતિક રજૂઆતની અંદર આપણે મેં તમને કીધું પ્રમાણે એબીસીડી એબીસીડી લખી દેવાનું છે, એબીસીડી એબીસીડી લખી દીધું. આ પહેલું ઉદાહરણ છે આવી, અને હવે આ બીજું ઉદાહરણ, પહેલું ઉદાહરણ આ બીજું ઉદાહરણ. તો પહેલા ઉદાહરણની અંદર આપણે જોઈએ તો આ જે એ નામનો સંયોગ છે એ પહેલા ઉદાહરણમાં છે, જ્યારે બીજા ઉદાહરણમાં એ નામનો સંયોગ શું છે,
ગેરહાજર. તો એ નામના સંયોગને આપણે ગેસ ગણીએ. તો પહેલું ઉદાહરણ કયું છે? વિધાયક ઉદાહરણ. તો ઘટના બને છે એમાં આ ગેસની હાજરી છે, અને આ ઘટના બનતી નથી એમાં શું છે? ગેસની ગેરહાજરી છે. તો એને આપણે ગેસ ગણી લઈએ. તો આ ગેસની હાજરી અહીંયા છે ને, એટલે ગેસની શું છે? ગેરહાજરી છે. તો હાજર અને ગેરહાજર રહેલો જે સંયોગ છે એ આ ઘટનાનું કારણ કે પરિણામ ગણાય છે. જો એ બી સી ડી લખી દીધું, અહીંયા એ બી સી ડી લખી દીધું, પછી આગળ બી સી ડી, બી સી ડી, તો આ એ નામનો સંયોગ. તો આમાં શું અન્વયની અંદર શું હતું? અન્વય રીતિમાં એ નામનો સંયોગ સમાન હતો, બીજા સંયોગો શું હતા? જુદા હતા. અહીં બી હતું તો અહીંયા આગળ ઈ હતો, સી હતો અહીંયા આગળ ડી, ઈ એફ અને જી હતું અહીંયા આગળ. તો અહીંયા એવું નથી, અહીંયા શું છે? એક જ સંયોગ, આ ઘટના બન છે. પહેલું જે લાઈન છે ઘટના બનતી હોય તેવું ઉદાહરણ છે, અને બીજી લાઈન છે ઘટના બનતી ન હોય તેવું ઉદાહરણ છે. આ બે ઉદાહરણો છે એવું સમજવાનું. આ બધા સંયોગો છે, આમાં ગેસ છે જ્યારે આમાં ગેસ નથી, આ રબરનો છે આ પણ રબરનો છે, આમાં પાણી નથી આમાં પાણી નથી. એટલે કે આ બીજા સંયોગો કેવા છે? સમાન છે. જો બી બી સી સી ડી ડી, તેનું પરિણામ પણ સમાન આવશે, બી બી સી સી અને ડી ડી. તો આ જે પ્રાતિક રજૂઆત આપણે એવી જ રીતે સમજવાનું છે કે આ એ નામનો સંયોગ અહીંયા હાજર છે, જ્યારે બીજા ઉદાહરણ જ્યારે ઘટના બનતી નથી એ સમયે સંયોગ શું છે? ગેરહાજર છે. તો હાજર અને ગેરહાજર, તો સ્મોલ એ કેપિટલ એનું શું છે? પરિણામ. આ સ્મોલ એ કેપિટલ એનું પરિણામ છે, અથવા કેપિટલ એ સ્મોલ એનું કારણ કે કારણનો અનિવાર્યપણે આવશ્યક એવો ભાગ છે. તો આવું આખું લખવું પડશે તમારે પ્રાતિક રજૂઆતની અંદર. સ્મોલ એ કેપિટલ એનું પરિણામ, અથવા કેપિટલ એ સ્મોલ એનું કારણ કે કારણનો અનિવાર્યપણે આવશ્યક એવો ભાગ છે. તો આ પ્રાતિક રજૂઆત ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની, આપણે એબીસીડી લખી દેવાનું છે. પછી બીજા સંયોગ, બીજા ઉદાહરણની અંદર એ નામનો સંયોગ ગેર લખવા, ગેરહાજર લખવાનો છે, અને બીજા સંયોગો શું છે? બધા સમાન લખી દેવાના છે. તો આ રીતે પ્રાતિક રજૂઆત લખવાની. તો વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો જે અન્વયનો આગળ મેં બનાવેલો છે એ જોઈ લેજો, ના જોયો હોય તો. આ વ્યતિરિક્તનો અન્વયને વ્યતિરિક્ત રીતે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતી હોય છે, તૈયાર કરી દેવાની. બીજું વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો, જો તમને આમાંથી થોડું ઘણું પણ જાણવા મળેલું હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મારા વિડીયોની જે લિંક છે એ તમે તમારા મિત્રોને શેર કરજો, જેથી એ પણ આ વિડીયો જોઈ અને કંઈક શીખી શકે, પરીક્ષામાં સારું પરિણામ લાવી શકે, સારા ટકા આવી શકે, અને એનું ભવિષ્ય સારું જઈ શકે એવી દુઆ કરું છું. અસ્તુ, જય હિન્દ.